સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામમાં આવેલ ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન કરવાના વિરોધમાં ગ્રામજનોએ હલ્લાબોલ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। માંડવી તાલુકાના ઉશ્કેર ગામમાં ગૌચરની જમીનમાંથી ખનન કરવામાં આવી રહ્યું છે, જેના વિરોધમાં ગામના લોકો એકત્ર થઈ જગ્યા ઉપર પહોંચી માટી ખનનની કામગીરી બંધ કરાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। લોકો શિડ્યુલ એરિયામાં આવે છે 244 આર્ટિકલ પૈસા એક મુજબ આ વિસ્તારમાં ગામ સભાના ઠરાવ વિના કોઈ પણ કામ કરી શકે એમ નથી, છતાં બી આ 244/1 નો ઉલ્લંઘન કરી રહી છે સરકાર। અમારા ઉશ્કેર ટોકાપુરની અંદર ગૌચર હાલમાં દબાણટો છે, તે ખુલ્લી કરતા જ નથી, પછી બચેલી કુચેલી ગૌચર છે તે આ તલાટી સરપંચ મિલી ભગત કરીને ગામની અંદરથી માટી લઈ જઈ શકે છે। સાહેબ, અમારે એટલી જ નમ્ર અપીલ છે કે ગૌચર જ નહીં બસે તો ગાયો કા ચરશે, અમને આવનારી પેઢી કા જશે, અમારી આટલી જ અપીલ છે, બસ બીજું અમારે કઈ નહીં, અમારા ગામની માટી અમારે કોઈને આપવું નથી। હું કે 40 એકર વિનોદ શર્મા કબજો કરીને બેઠેલો, ઓલરેડી ગાયોને ચરવા માટે ડેરી નથી, તેમાં હેડી બનાવેલો, આજે 25 વર્ષથી એ માણસ હેડી બનાવેલો છે, ત્યાં જાનવરને ચરવા દેતો નથી। વિનોદ શર્મા, ગુડ્ડુ શર્મા, નીલિત શર્મા એ બધા શર્માઓ થઈને ગાયો ચર પીર ડબલ્યુ જમીનના ધરમપુરા રોડ બાજુ એવી ખનન કરેલી છે કે ધરમપુરના માણસો જાય તો બી અંદર પડેલા છે, ઘણી ગાડીઓ અને આટલું ખોટી ખાઈ ગયેલા છે। એટલા બધા તરાવ અમારે ગામની અંદર છે, ઘરની પાસેની ગૌચર બધી જમીન ખોટી ખાઈ ગયેલા છે, જે ગૌચર જમીન હતી શર્મા લોકોએ બધી કબજે કરેલી છે, બાકીની રેલી છે આટલી જમીન છે, તો ગામવાળા પાસે ગાવડા ભેહણા છે તો બાકીના જશે કા, આજ તરાવ બની જશે તો પછી ગામવાળાના જાનવર જશે કા, એટલે અમારે સરકારને નમ્ર વિનંતી છે કે અમારે ગામની અંદર કોઈ તરાવની જરૂરત નથી, અમને કોઈ પાણીની જરૂરત નથી, અમને ચોફેર નદી છે, વચમાં ખડાન છે, ખારા છે, તરાવ છે, કુવા છે, ટાંકી છે, એટલે અમને કોઈ ગાવડા ભેહણાને બી તકલીફ નથી ને માણસને બી તકલીફ નથી, એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે અમને આ માટી કામ અમારા ગામની અંદર કોઈ તરાવની જરૂરત નથી, એટલે આનાથી અમે ઠરાવ વિરોધ કરીએ છીએ। જીતેન્દ્ર ભાઈરા, મારું નામ જીતેન્દ્ર ભાઈરામુભાઈ ઉત્સવ છે, હું ગ્રામ પંચાયત સભ્ય છું। આ લોકો સરકારી ચરણોમાં ખોટા ખોટા ઠરાવ પાસ કરીને સરપંચ તલાટી એમણે જાણ કરતા નથી, એ ખોટી રીતે બહુ મોટો કુભાન કરી રહેલા છે, ને આ ગામ માંડવી તાલુકો સુરત જિલ્લો ઉશ્કેર ગામ છે, એ શમશાનની બાજુમાં આ સરકારી જમીનો છે ને એના બાજુમાં શમશાન છે, અમારું શમશાન ખોટી નાખવા પડી જાય, ને સરપંચ તલાટી મિલું ભગત છે, ને અમને કંઈ જાણ કરતા નથી, ને સભ્યોને બી ગુમરા કરતા છે ખોટી રીતે, ને અમે કંઈ જાણ કરતા, અમારો ખાલી અટકાવો, ખાલી અમારો અટકાવો પગલું ભરવું છે। જે સરકારી ગૌચર 144 નંબરનું છે એમાં મામલેદારે પરમિશન આપ્યું 40 ગુંઠાનું, જોકે મામલેદાર પાસે સત્તા જ નથી કે ગૌચરમાં પરમિશન આપી શકે, અને આપવી હોય તો એના માટે અલગથી નિયમ સરકારી ગૌચ સરકારી પડતર આપવાનું રહે છે, ને અહીં જો તરાવ બનાવવાની વાત ચાલી રહી છે, તલાટી સણપંચ અને ગામના જે પૈસાદાર માણસો જે આ ખોટકામ કરાવીને જે ભૂમાફિયાઓ પાસેથી પૈસા લે છે, તે આજે અમને પાણીની કોઈ અછત નથી, બાજુમાં નદી આવેલી છે, બાજુમાં ખાણ છે અને નહેર છે, અહીં પાણીની કોઈ અછત નથી, છતાં બી આ ભૂમાફિયા સામે સાથે મરીને સરપંચ તલાટી અને સભ્ય અને ગામના જે ધનિક છે જમરબંધીઓ એમને કહેવામાં આવે છે, એ ભૂમાફિયા માટે મળીને રૂપિયા ખાઈને આ કામ કરાવી રહેલા છે।